અત્યારે કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં પ્રસરેલો છે અને ભારતમાં પણ છેલ્લા અગિયાર દિવસથી લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનના પગલે બનાસકાંઠા જિલ્લામાં સેવાકીય સંસ્થાઓ અવિરત ચાલુ છે અને લોકોની સેવા પણ કરી રહી છે વાત કરીએ ડીસામાં કાર્યરત જલારામ સેવા ટ્રસ્ટની તો જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અત્યારે લોકડાઉનના પગલે લોકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે દિવસ દરમિયાન લગભગ પંદરથી વીસ હજાર લોકોને ભોજન જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પીરસવામાં આવી રહેલા ભોજન પાછળ દરરોજનો લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે ટ્રસ્ટના સંચાલકોએ ડીસા પણ આ ભગીરથ કાર્યમાં જોડાવવા માટે અપીલ કરી છે અને નગરજનો દ્વારા બનતો સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે તાજેતરમાં જ જલારામ બાપાએ જે આ રોટલો નો ટુકડો કે બટકુ રોટલો આપો અને ભગવાન તમને ઢુકડો એ ચાલુ કર્યાને આજે બસો વર્ષ પૂરા થયા છે અને એની જયંતી પણ બધે ઉજવાઈ હતી એના સંદર્ભે જલારામ ટ્રસ્ટ અત્યારે પંદરથી સોળ હજાર માણસોને રોજ જમવાનું પૂરું પાડે છે બાપાની મહેરબાની છે કે બહુ સારી રીતે આ કામ ચાલી રહ્યું છે આજે માનનીય શ્રી શશિકાંતભાઈએ પોતાની જે ભલી લાગણીઓ બતાવી છે તે બદલ ટ્રસ્ટ હંમેશા તેમનું ઋણી રહેશે અને એમણે જે અપીલ કરી છે કે આ ટ્રસ્ટને મદદ કરવા જેવી છે ભૂખ્યાને અન્નદાન જેવું કોઈ દાન નથી અને જ્યારે આપણા જ ભાઈઓ આ કામ કરી રહ્યા હોય ત્યારે આપણી પણ પવિત્ર ફરજ બને છે કે આ સહભાગી યજ્ઞની અંદર આપણે પણ નાની મોટી યોગ્ય આહુતિ આપીએ ઈશ્વર આપ સૌનું ભલું કરશે આપણે આ લડાઈ કોરોના સામેની છે પણ એમાં ખભે ખભા મિલાવીને જો સાથે રહીશું તો ચોક્કસપણે આપણે આ લડાઈ જીતીશું મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અત્યાર સુધી ડીસામાં એક પણ પોઝિટિવ કેસ બન્યો નથી બાપાની ખૂબ મહેરબાની અને રહેમ આપણા ઉપર રહ્યો છે બાપા આપણા સૌનું કલ્યાણ કરશે આપ સૌનું પણ કલ્યાણ કરશે જય જલારામ જય જલારામ